ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશન લોકો માટે ખુલ્લું મુકાયું. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડનું પ્રચારણ કરાયું છે. રાજ્ય સ્તરીય જનજાતીય ગૌરવ દિવસની આહવા ખાતે કરાયેલી ઉજવણી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગિરિમથક ખાતે તૈયાર કરાયેલા આ બસ સ્ટેન્ડનું ડિજિટલી લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં વલસાડ ડિવિઝનના વિભાગીય નિયામક એનએસ પટેલ તથા આહવા ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર સહિતના કર્મયોગીઓએ રાજ્ય પરિવહન નિગમની ઉત્કૃષ્ટ સેવાઓની પ્રતિબદ્ધતા સાથે મુસાફરી જનતાની વધુ સારી સેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા ગિરિમથક સાપુતારાના આ બસ સ્ટેન્ડ ખાતેથી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતી આંતરરાજ્ય બસ સેવાઓ સહિત અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારો સુધી જાહેર પરિવહનની જુદા જુદા વિભાગ હેઠળની લોકલ અને એક્સપ્રેસ બસ સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, ત્યારે મુસાફર જનતાને વધુ સારી સુવિધાઓ ધરાવતા બસ સ્ટેન્ડ નિર્માણના પ્રકલ્પમાં એક નવો મોરપિંચ ઉમેરવા પામ્યું છે. અંદાજિત રૂપિયા 214 લાખના ખર્ચે તૈયાર કરાયેલા ગિરિમથકના આ બસ સ્ટેન્ડ ખાતેથી દરરોજની 60થી વધુ ટ્રીપના સંચાલન સાથે અંદાજિત 3,000થી વધુ મુસાફરો જાહેર પરિવહન સેવાઓનો લાભ લઈ રહ્યા છે, તેમ આહવાના ડેપો મેનેજર કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં આહવા ખાતે જનજાતીય ગૌરવ દિનની ઉજવણી માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા, ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક જ્યાં અત્યારે 2,24,00,000ના ખર્ચે અદ્યતન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક રીતે જોવા જઈએ તો 60થી વધારે ટ્રીપોનું અહીંયા સંચાલન થાય છે. 3,000થી વધારે લોકો આ બસ સ્ટેશનનો લાભ લેશે. અને તેની સાથે એક રીતે જોવા જઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્રના જે કોઈ લોકો મુસાફરી કરી રહ્યા છે તેમના